નમસ્કાર દર્શક મિત્રો, હું છું નાથ બાવા ભાવીની. સ્પીડ ન્યૂઝ 70માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. સુરતના નવા ગામ ચિંતાચોકમાં બુધવારની રાત્રે એક મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધ વેપારી પર ચાર હુમલાખોરોએ ચપ્પુનો હુમલો કરી 10 સેકન્ડમાં ચાર ઘા મારતા ભાગદોડ મચી ગઈ હતી. હપ્તો નહીં આપવા હુમલો કરાયેલો હોવાનું બહાર આવ્યું છે. વૃદ્ધ ભરત પાટીલને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. હુમલાખોર સ્થાનિક હોવાનું હાલ બહાર આવ્યું છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ડિંડોલી સ્થિત ચિંતાચોક ખાતે ભરતભાઈ તુકારામ પાટીલ 35-40 વર્ષની ભરત મંડળ ડેકોરેશન ધંધા સાથે જોડાયેલે છે. 3 દીકરા, વહુ અને પત્ની સાથે રહે છે. પ્રેમાળ સ્વભાવના વૃદ્ધ ભરતભાઈ પર થયેલા હુમલા પાછળ હપ્તો ન આપવાનું કારણ બહાર આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ટપોરીઓ ભરતભાઈ પાસે હપ્તા વસૂલીને લઈને ધાકધમકી આપી રહ્યા હતા. આખરે ભરતભાઈ પર બુધવારની રાત્રે લગભગ 8 વાગે ટપોરીઓએ હુમલો કરી ચપ્પુના 3-4 ઘા મારી દેતા ડરનો માહોલ ઉભો થયો છે. લોહીને ખાબોચિયામાં પડેલા ભરતભાઈના તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ દાખલ કરાયેલા છે. ડિંડોલી પોલીસ આગળથી તપાસ હાથ ધરી છે. મંડપ ડેકોરેશનના વેપારી પર ચાર યુવકો હુમલો સુરત ડિંડોલી વિસ્તારમાં ઘટના. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. માત્ર 10 સેકન્ડમાં વેપારી ચપ્પુની ઘા ચાર ઝીકી થયા ફરાર.